અમુક અમુક સગોડિયા ભગત હોય બોલો સગોડિયા ભગત હાવ સગોડિયા ભગત આપણને એમ કે ભગત મોટો છે એવો મોટો ચાંદલો કર્યો હોય તિલક કર્યું હોય આપણને કે મોટો ભગત પણ લાંબા ખબર પડે આ તો ભૂંગળીઓ ભગત છે ભૂંગળીયા ભગત ખબર પડે મળો એ જાળી ઉભો પછી ખાલી ભૂંગળી જ ભડકાડી લેતો હોય બોલો તિલક કરી લેતો હોય પેશલ રાખ્યું હોય બો ભાઈ કાંઈ નહીં ઠાકોરજી ને પગેનો લાગતો હોય મહેરબાની કે ભૂંગળીયા ભગત થતા નહીં આવી મિસ્ટેક હોય સુધારી લેજો હોય એમ પણ હોય એ એને માટે હું ગુનેગાર નથી કહેતો તમને પણ એ ભૂલ સુધારવી પડે આપણે ભૂંગળે ન રહેવાય આપણે કાયદેસર પૂજા કરવી જ પડે બેસીને પૂજા કરવી પડે ધોતી પહેરીને પૂજા કરવી પડે ઘણા ઘણા લેંગો પહેરીને પૂજા કરે ભગવાનના ભક્તો ધોતી પહેરીને પૂજા કરવી પડે રેશમી ધોતી પહેરીને પૂજા કરવી પડે એક ધોતી ઓઢવી પડે એમ પૂજા કરવી પડે પૂજાની પદ્ધતિ હોય સવારમાં નાય ધોય અને તેમ પૂજા કરો તો પહેલાં આચમન કરવું પડે આચમન કર્યા પછી તિલક ચાંદલો કપાળમાં હૃદયમાં બે બાહુ ઉપર ફરી આચમન પછી માનસી પૂજા માનસી પૂજા કર્યા પછી આવાહન મંત્ર કરી ઠાકોરજીને સ્થાપન કરીએ ભગવાનને થાળ ધરાવીએ પછી બેસીને માળા કરીએ પાંચ અગિયાર જેવી તમારી શ્રદ્ધા પછી ઊભા ઊભા બે માળા કરીએ પદિષ્ણા ફરતા ફરતા બે માળા કરીએ છ દંડવડ કરીએ છેલ્લે માફી માગીએ કૃપાનાથ કાંઈ જાણે જાણે ગુનો માફ કરજો બેસીને પાછા મંત્રની બે માળા કરે અને પછી શિક્ષાપત્રીનું પાઠ કરે વધારે કોઈ કરવું હોય વચનામૃત વાંચે ને પછી પૂજા પૂરી કરે આ આમ બધું હોવું જોઈએ ભગવાન સાથેનું જો ભગવાન સાથે કોઈ પણનો પ્રસંગ વધે એની સાથે પ્રેમ વધે જેનો પ્રસંગ વધે એનો પ્રેમ એની સાથે પ્રેમ વધે અગર એ વિડીયો આપકો પસંદ આયા હો તો લાઈક કરે ઓર શેર કરના મત ભૂલીએ સબસ્ક્રાઇબ કરે સરદાર કથા ચેનલ કો ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલીએ